વનસ્પતિની દુનિયા ભાગ બે। બાળકો, હું ફરીથી પાછો આવ્યો છું। મારા ઘણા પાસા છે, તમારે હજુ પણ જાણવાની જરૂર છે। આગળના વિડિયોમાં તમે સજીવ અને નિર્જીવ વસ્તુઓ વિશે શીખ્યા હતા અને એ પણ શીખ્યા હતા કે સજીવોને જીવવા માટે ખોરાકની જરૂર છે। તમે તે પણ શીખ્યા હતા કે છોડ પોતાનો ખોરાક જાતે બનાવે છે, તેને સ્વાવલંબી પોષણ પ્રણાલી કહે છે। આ વિડિયોમાં આપણે બીજા બે પ્રકારની પોષણ પ્રણાલી વિશે વાત કરીશું। આવો આપણે નીલુ અને મીનુ પાસે ફરીથી જઈશું વનસ્પતિમાં પોષણ વિશે વધુ જાણવા માટે। આ વિડિયોનો ઉદ્દેશ છે બે બીજી વનસ્પતિ પોષણ પ્રણાલીઓ વિશે જાણવાનો છે। નીલુ, આજે હું ખૂબ જ થાકી ગઈ છું। પુસ્તકાલય, વિજ્ઞાન ખંડ, રમતગમત વર્ગ અને વધારાની આ ગરમી, મારી થોડી મદદ કરને। શું જોઈએ છે દીદી? ગઈકાલે મેં તને એક બન આપ્યો હતો અને ડબ્બામાં મૂકવાનું કહ્યું હતું, શું તું મને તે ડબ્બો આપી શકે છે? દીદી, એ બંને પછી ખાઈશું, પહેલા આ જુઓ, મેં જે છોડને પાણી આપ્યું હતું તે કેટલો મોટો થઈ ગયો છે 10 દિવસમાં। જલ્દી આવ દીદી। અરે ભાઈ, આવું છું। અરે વાહ, આ તો સાચે જ બહુ જ લીલો અને સ્વસ્થ લાગે છે, અને તેના મોટા મોટા પર્ણને તો જુઓ, લાગે છે કે તેને ઘણો બધો પ્રકાશ અને ઘણું સારું પોષણ મળે છે। હા, તે સાચું છે કે છોડ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને ઘણા બધા ખનિજોની મદદથી પોતાનો ખોરાક બનાવે છે। ખબર છે, આજે જ્યારે આપણે શાળાના પુસ્તકાલયમાં ગયા હતા ત્યારે મેં એક ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચ્યું હતું, વનસ્પતિની દુનિયા। તે પુસ્તકમાં વાંચ્યું હતું કે ઘણી એવી પણ વનસ્પતિ હોય છે જે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતી। દીદી, આ તે આશ્ચર્યજનક વાત છે, શું તેમાં કોઈ પર્ણ નથી હોતા? તું સાચું કહે છે, શાળાનો બેલ વાગી ગયો હતો તેના કારણે બધી માહિતી વાંચી ન શકી, પરંતુ એ તો વાંચ્યું હતું કે તેમના પર્ણ નથી હોતા। શું એનો અર્થ એ છે કે તેઓ મનુષ્યની જેમ ખોરાક માટે બીજા પર આધાર રાખે છે? તેનો અર્થ એ છે કે જો પર્ણ ન હોય તો હરિતદ્રવ્ય પણ ના હોય। સાચું કહ્યું તે। આશ્ચર્યજનક વાત એ છે કે આપણે છોડ અને પ્રાણીઓ પર ખોરાક માટે આધાર રાખીએ છીએ, પરંતુ ઘણી એવી વનસ્પતિ પણ છે જે પોતાના પોષણ માટે કોઈ બીજા પર આધાર રાખે છે। મને ભૂખ લાગી છે, ચાલો પહેલા કંઈક ખાઈએ। દીદી, શું વાંચો છો? મેં આજે પુસ્તકાલયમાંથી વનસ્પતિની દુનિયા નામનું પુસ્તક લીધું છે। નીલુ, અહીં આવ અને બેસ, આમાં વનસ્પતિ વિશે ઘણા રોચક તથ્યો છે। દીદી, આપણે કાલે જે વનસ્પતિ વિશે વાત કરી રહ્યા હતા જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, મને એમના વિશે વધારે જણાવો ને। જુઓ, આ વનસ્પતિને આ કોર્પસ ફૂલનો છોડ છે। આ એવો છોડ છે જે બીજા છોડ દ્વારા બનાવેલા ખોરાક પર આધાર રાખતો હોય છે। આ પરાવલંબી પોષણ પ્રણાલીનો ઉપયોગ કરે છે। આવી વનસ્પતિ તો આળસુ નીકળી, શું આવી વનસ્પતિ પરોપજીવી હોય છે? કર્પસ ફૂલ, અમરવેલ જેવી વનસ્પતિ પરોપજીવી છે। આ વનસ્પતિને પરોપજીવી એટલા માટે કહેવામાં આવે છે, તે બીજી વનસ્પતિ અથવા પરપોષી એટલે કે યજમાન પર આધાર રાખે છે અને તેમાંથી પોષક તત્વો પ્રાપ્ત કરે છે। આ વનસ્પતિ ઘણી હોશિયાર નીકળી, તેમને કામ કરવાની જરૂરિયાત નથી। ખબર છે, તે પોતાના યજમાનને નથી મારતા, તેમની પાસેથી એમણે ખોરાક, પોષક તત્વો અને પાણી લેવાનું હોય છે। બાળકો, શું તમે બતાવી શકો છો
કે કેટલીક વનસ્પતિ જેમને લીલા પાન હોય છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તે પોતાનો ખોરાક જાતે કેમ નથી બનાવતા? દીદી, આ વનસ્પતિને જુઓ, તેને તો લીલા પાન છે. તે આ છોડની પ્રણાલીમાં કેમ છે, જે પરોપજીવી પ્રણાલીનો ઉપયોગ કરે છે? હા, તે સાચું અવલોકન છે. ઘણા છોડ એવા હોય છે જેને પર્ણ હોય છે, પણ તે ખોરાક માટે બીજા પર આધાર રાખે છે. પરંતુ શા માટે? જો આ વનસ્પતિને, આ રચના તો કળશ જેવી દેખાય છે. જો આના પર તો કીટક છે. આ રીતે તો લાગે છે કે આ વનસ્પતિ કીટક ખાય છે. આને કળશ પર્ણ કહીએ છીએ. આ કીટાહારી વનસ્પતિ છે. પરંતુ આને તો પર્ણ છે. આ તો પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આ વનસ્પતિ ઓછા પોષણવાળી જમીનમાં ઉગે છે અને કીટકોનું પાચન કરીને પોષણની ઉણપને પૂરી કરે છે. આનો અર્થ એ છે કે ઘણી વનસ્પતિ કીટકોને ખાય છે. ખૂબ જ રસપ્રદ છે દીદી. મને ખૂબ જ ભૂખ લાગી છે. હું કાલે બન ખાવાનું ભૂલી ગઈ હતી. શું તે તું લાવી શકે છે? ઓહ, હું ભૂલી ગઈ. તે પેલા ડબ્બામાં છે. હું હમણાં આવું છું. ઓહો, આ ખરાબ થઈ ગયું છે દીદી. કંઈક સફેદ તાંતણા આના પર છે. આમાંથી તો દુર્ગંધ આવે છે. તે આ બંને એક ભીના ડબ્બામાં મૂકી દીધો હશે. ઓહો દીદી, યાદ છે? આવી સફેદ તાંતણાને આપણે એક વખત અથાણા પર પણ જોયા હતા. મમ્મીએ કહ્યું હતું કે આને ફૂગ કહેવાય છે. હવે મને યાદ આવ્યું. હા, એને ફૂગ કહેવાય છે. આ હકીકતમાં વનસ્પતિ છે જે પોષક તત્વો તે રોટલીમાંથી લે છે. આવા પોષકને મૃતોપજીવી પોષણ કહેવાય છે. આ તેવા છોડ છે જે મૃત અને સડી ગયેલા પદાર્થો પર ઉગે છે. દીદી, આ ક્યાંથી આવે છે? આ હકીકતમાં હવામાં હોય છે. તે કોઈ જાદુ કે ચમત્કારથી આવતા નથી. જ્યારે તે ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તે અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. આજે તો હું ઘણું બધું શીખી. હવે હું રમવા જાઉં છું. બાળકો, શું તમે વિચારી શકો છો કે ફૂગ કઈ રીતે બગડેલા ખોરાકને ખાય છે? તમે આ વિડીયોમાં બે પ્રકારના પોષણ વિશે શીખ્યા, પરાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ. તેના પહેલા કે આપણે આ વિડીયોને પૂરો કરીએ, શું તમે જાણો છો કે છોડને યોગ્ય આકાર અને યોગ્ય માત્રામાં વૃદ્ધિ માટે યોગ્ય પ્રકારના ખનિજોની જરૂરિયાત હોય છે? જો છોડને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને નાઇટ્રોજન જરૂરિયાત પ્રમાણે ન મળે તો શું થાય? તેમનો વિકાસ અટકી જાય છે. નાઇટ્રોજન સીધો છોડ માટે ઉપયોગી નથી. કોઈ પણ સમયે જમીનમાં નાઇટ્રોજન અથવા તો છોડ અને પ્રાણીઓના અવશેષો પ્રમાણમાં સ્થિર જૈવિક પદાર્થો જોવા મળે છે, જે મુખ્યત્વે બેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોમાં જોવા મળે છે. થોડી નાઇટ્રોજનની માત્રા યુરિયામાં પણ હોઈ શકે છે, જે છોડ માટે થોડી જરૂરી હોઈ શકે છે. આપણે આના વિશે આગળના વિડીયોમાં જાણીશું. ત્યાં સુધી આવજો.